પાંચ ઓગસ્ટથી લઈ અને 3-9 સુધી પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થધામમાં યાત્રી સુવિધાને લઈ અને અનેક સુવિધાઓ કરવામાં આવી છે. ખાસ કરીને આગામી શ્રાવણ માસ દરમિયાન દેશ વિદેશથી આવતા યાત્રિકોને તીર્થમાં સારી સુવિધા મળી રહે, પૂજા અર્ચન કરી શકે એ માટે અગાઉથી સોમનાથ ટ્રસ્ટની ટીમ દ્વારા દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી અને સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષશ્રી તથા ટ્રસ્ટના માનનીય સચિવશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર માસ દરમિયાન આવતા યાત્રીઓની સુવિધા માટે તૈયારી કરવામાં આવી છે. ખાસ કરીને જ્યારે શ્રાવણ માસ દરમિયાન આટલી મોટી સંખ્યામાં લોકો પધારતા હોય ત્યારે લોકોને શાંતિપૂર્ણ દર્શન થાય એની ખાસ વ્યવસ્થા ટ્રસ્ટે ગોઠવી છે. વધારાના પૂજાવિધિ કાઉન્ટરો, વધારાની પૂજાવિધિ માટેની વ્યવસ્થા માટે પણ ટ્રસ્ટનું જે મંદિર પરિસરમાં સંકીર્તન હોલ છે એમાં પણ અલગથી વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી લોકો વધુમાં વધુ લોકો પૂજાનો લાભ લઈ શકે. તેવી જ રીતના સામાન્ય માણસ પણ આ પૂજાવિધિમાં જોડાય એ માટે શ્રાવણ માસ દરમિયાન ટ્રસ્ટ દ્વારા મહામૃત્યુંજય યજ્ઞ, જે માત્ર 25 રૂપિયાના મૂલ્યથી લોકો આ પૂજાવિધિ અને યજ્ઞમાં જોડાઈ શકશે, તેમજ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટની વેબસાઇટ પરથી ઓનલાઈન પણ લોકો માત્ર 25 રૂપિયામાં બિલ્વ પૂજા નોંધાવી શકશે અને શ્રાવણ માસના પવિત્ર તહેવારમાં પોતે ભગવાનને બિલી ચડાવવાનો લાભ પણ લઈ શકશે. આ બિલ્વ પૂજા નોંધાવનારને ટ્રસ્ટ દ્વારા એમના સરનામે પ્રસાદ સ્વરૂપે એક રુદ્રાક્ષ અને ભસ્મ મોકલવામાં આવશે. શ્રાવણ માસ, પવિત્ર શ્રાવણ માસમાં ટ્રસ્ટ દ્વારા રામકથા તેમજ શિવકથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેવી રીતના સમગ્ર શ્રાવણ માસમાં ધાર્મિક તેમજ સાંસ્કૃતિક જુદા જુદા કાર્યક્રમોનું પણ આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે, જે માટે અલગ મંદિર પરિસરમાં ડોમ બનાવી અને આની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એટલે અનેક કલાકારો પણ પોતાના નૃત્ય, સંગીત કે ભજન થી ભગવાન શિવજીની આરાધના કરશે. ખાસ કરીને જે દિવ્યાંગો અને વૃદ્ધો માટે ટ્રસ્ટે પાર્કિંગથી સોમનાથ મંદિર સુધી જવા માટેની ફ્રી વ્યવસ્થા ગોઠવી છે, તેમજ મંદિર પરિસરમાં પણ એક ખાસ વ્યવસ્થા ઊભી કરાવી અને તેમને સારી સુવિધા, દર્શનમાં પડે કોઈ મુશ્કેલી ના પડે એ માટેની વિશેષ સુવિધા ઊભી કરી છે. આવા મોટી સંખ્યામાં જ્યારે લોકો ભેગા થતા હોય ત્યારે બાળકો પણ વિખૂટા પડવાના અનેક કિસ્સાઓ બનતા હોય છે, ત્યારે ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં જ એક ગેધરિંગ પોઈન્ટ પણ બનાવવામાં આવે છે, જેથી કરીને આવા વિખૂટા પડેલા લોકોને ત્યાં ભેગા કરી શકાય. તેવી જ રીતના સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસ દરમિયાન જે દર સોમવારે પૂનમના દિવસે તેમજ માસિક શિવરાત્રિના દિવસે ભગવાન સોમનાથજીની જે પાલખી યાત્રા મંદિર પરિસરમાં નીકળે છે એની વ્યવસ્થા પણ ટ્રસ્ટે સારી રીતે ગોઠવવામાં આવી છે, જેથી કરીને લોકો આ પાલખી યાત્રામાં જોડાય તેનો લાભ લઈ શકે. તે સિવાય પણ ખાસ કરીને જે લોકો ભગવાનની ધ્વજા પૂજા, સોમેશ્વર મહાપૂજા, પાગ પૂજા તેમજ ભગવાનને જે 30 દિવસના વિવિધ શૃંગાર કરવામાં આવશે એની પૂજાનો લાભ પણ લોકો સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ www.somnath.org પરથી ઓનલાઈન બુકિંગ કરાવીને પણ લઈ શકશે. તેવી જ રીતના ટ્રસ્ટના અતિથિગૃહનું બુકિંગ પણ ઓનલાઈન કરવામાં આવશે. ખાસ કરીને જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો આવતા હોય ત્યારે ટ્રસ્ટનું જે ભોજન પ્રસાદી અન્નક્ષેત્ર છે એમાં પણ વિશેષ વધારાની સુવિધા ઊભી કરવામાં આવી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આનો લાભ લઈ શકે. પવિત્ર શ્રાવણ માસમાં જ્યારે સોમનાથ તીર્થધામમાં ભજન, ભોજન અને ભક્તિનો જે ત્રિવેણી સંગમ રચાશે એ એક ખાસ બાબત છે અને યાત્રીઓ જે દેશ વિદેશથી આવતા હોય એના માટે ટ્રસ્ટે ખાસ એની સલામતી, એની વ્યવસ્થા માટે ચિંતા કરી છે, વ્યવસ્થા ગોઠવી છે. અને શ્રાવણ માસ અગાઉ ટ્રસ્ટના જે કર્મચારીઓ છે ફાયરની પણ તાલીમ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી છે. તે સિવાય પણ મંદિર પરિસરમાં યાત્રિકોની સુવિધા માટે પોલીસ, SRP, સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર, સ્થાનિક નગર સેવા સદન આ તમામ સાથે સંકલન કરી અને પવિત્ર શ્રાવણ માસમાં સ્વચ્છતા જળવાય, પીવાના પાણીની વ્યવસ્થા મળે, લોકોને પાર્કિંગની સુવિધા મળે જેવી દરેક બાબતોનું ધ્યાન રાખી આયોજન કરવામાં આવ્યું.
અમારો આખો ટ્રસ્ટ બાપા સીતારામ સેવા ટ્રસ્ટ અમદાવાદ છેલ્લા 21 વર્ષથી સ્વચ્છતા અભિયાન ચલાવીએ છીએ. એમાં છેલ્લા 14 વર્ષથી સોમનાથ મંદિરની શ્રાવણ મહિનો બેસે એ પહેલાં આગળના રવિ સોમ અમે 360 જણા દર વર્ષે સોમનાથ મંદિરની સફાઈ માટે આવીએ છીએ. અને ઘણા લોકો એ રીતના સેવા કરતા હોય છે, કોઈ બિલી પત્ર ચડાવતા હોય છે, કોઈ ગંગાજળ ચડાવતા હોય છે. અને અમારા સ્વયંસેવકો જે છે એ આ સ્વચ્છતા અભિયાન ચલાવીને ભોળાનાથની સેવા કરતા હોય છે. સોમનાથની અંદર ભાલકા તીર્થ, ત્રિવેણી સંગમ, ગૌલોકધામ, પ્રાંચી, વીડિયા એ બધા અલગ અલગ મંદિરોની અમારા સ્વયંસેવકો ચોપાટી, સ્મશાન બધા મંદિરોની સ્વચ્છતા અભિયાન ચલાવીએ છીએ. અને એ જ અમારી વિનંતી છે કે અમે જે આ સ્વચ્છતા અભિયાન ચલાવીએ છીએ, આપ સ્વચ્છતા જાળવો, બગાડો નહીં અને સ્વચ્છતા રાખો, એ જ અમારું અભિયાન છે. 14 વર્ષથી સોમનાથ ટ્રસ્ટ અમને બાકીની ઘણી સેવાઓ પૂરી પાડે છે, જેવી કે અમને વેરાવળથી સોમનાથ લાવવાની અને અમને ઉતારા વ્યવસ્થા કરી દેવાની, અને છેલ્લે ધજા દાદાને ધજા સોમવાર નદી દાદાને ધજા અને થાળ અર્પણ કરીને પછી અમે અહીંથી વિદાય લઈએ છીએ.